સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના પાઠ 7 નો વિષય ગુજરાતી, જેમાં આપણે પાઠ 7 કલાકારની ભૂલ એ પાઠના આપણે પ્રશ્ન જવાબ સમજીશું. આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે 7 નો પાઠ સમજી ગયા છીએ, બરાબર છે? આજે આપણે એના પ્રશ્ન જવાબ જોઈશું. પાઠનું નામ છે કલાકારની ભૂલ. એમાં પહેલો પ્રશ્ન છે કે મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો, બરાબર છે? આપણે પાઠ્યપુસ્તકમાં જે પાછળ સ્વાધ્યાય આપેલું છે એ જ આપણે કરીએ છીએ, અને તમારે પાઠ્યપુસ્તકમાં પણ આ પ્રશ્ન જરૂર લખવાના રહેશે. તેમાં પહેલો છે કે મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો, તો તમારે જવાબમાં લખવાનું છે કે મોહન આબેહૂબ, હુબહુ અને અદ્ભુત. આબેહૂબ અને હુબહુ એટલે કે જેવું તમે કયો એવું જ બનાવી દે, એટલે આપણે જે આપણી સાદી ભાષામાં કહીએ ને તો કે કોપી ટુ કોપી, એટલે કે આબેહૂબ, હુબહુ અને અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો. મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો, તો કે મોહન આબેહૂબ, હુબહુ અને અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો, બરાબર? મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે મોહન છે ને એ 1 સરખી 10 મૂર્તિ પોતાની 1 સરખી 10 મૂર્તિ બનાવે છે, અને જ્યારે યમદૂત જ્યારે એને મોકલે છે દૂતને, ત્યારે એ 10 એ 10 મૂર્તિની વચ્ચે જઈને એ ઊભો રહી જાય છે, અને પોતે પણ મૂર્તિની જેમ આંખ છે એ પટપટાવતો નથી, જેથી જે દૂત છે એને ઓળખી શકતો નથી. તો તમારા જવાબમાં શું લખવાનું કે મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓ વચ્ચે જઈને ઊભો રહી ગયો, જેથી દૂત તેને ઓળખી ન શક્યો, બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા. હવે મોહને શું કર્યું હતું કે પોતે પોતાના ઘરની બહાર એક ચોકીદારની મૂર્તિ બનાવીને ત્યાં એને રાખી દીધી હતી, પણ જે મોહન છે એ ખૂબ જ સરસ મૂર્તિ અને કોઈને લાગે જ નહીં કે આ નિયન માણસ છે કે મૂર્તિ છે એવી મૂર્તિ બનાવતો હતો. એટલે મોહને શું કર્યું કે એક ચોકીદારની મૂર્તિ બનાવી અને પોતાના ઘરની બહાર રાખી દીધી હતી. તો પછી એક વખત જ્યારે ચોર છે એ ચોરી કરવા આવે છે, તો ચોરને શું થાય છે કે અહીંયા તો ચોકીદાર બેઠેલા છે, એટલે એ જે ચોકીદાર હોતા નથી પણ એની મૂર્તિ હોય છે, તો એ મૂર્તિ જોઈને ચોર છે એ ચોરી કરવા આવ્યા હતા, એ ચોરી કર્યા વગર ભાગી જાય છે. એટલે જવાબમાં તમારે શું લખવાનું કે મોહને પોતાના ઘરના દ્વાર પાસે એક ચોકીદારની મૂર્તિ બનાવી બેસાડી હતી, પણ ચોરી કરવા આવેલા ચોરને થઈ કે અહીં તો ચોકીદાર બેઠેલા છે, તેથી તે ચોર ભાગી જ ગયા હતા, બરાબર? હવે જે ચોકીદારની મૂર્તિ હતી એ જોઈને ચોર છે એ ભાગી જાય છે. પછી ચોથો પ્રશ્ન છે કે મોહનને શું સપનું આવ્યું, તો મોહનને શું સપનું આવ્યું, તો કે મોહનને એક રાત્રે એવું સપનું આવ્યું હતું કે કાલે સવારે તારું મૃત્યુ થવાનું છે, બરાબર? મોહનને એક રાત્રે એવું સપનું આવ્યું કે કાલે સવારે તારું મૃત્યુ થવાનું છે, બરાબર? આ થઈ ગયા 1 થી 4 પ્રશ્ન જવાબ, 7 સેલના પ્રશ્ન જવાબ છે, બરાબર? તમારા બાકી બુકમાં પણ આ બધા જેમ આપણે આગળના પાઠમાં લખીએ છીએ એ જ રીતે તમારે આ લખવાના છે. હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈ લઈએ, સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. તો કે દ્વાર, દ્વાર એટલે કે દ્વારનો સમાનાર્થી શબ્દ શું થાય, દ્વાર એટલે કે દરવાજો અથવા તો બાર. આપણે શું લખશું, દરવાજો અથવા તો બાર, બરાબર? પછી છે વૃદ્ધ, વૃદ્ધ એટલે કે ઘરડું, બરાબર? પછી યુક્તિ, યુક્તિ એટલે કે તરકીબ અથવા તો યોજના, તરકીબ અથવા તો યોજના, બરાબર? પછી છે ચતુર, ચતુર તો હોશિયાર, અને પછી તુચ્છ, તુચ્છ એટલે